કેમ છો મિત્રો? આજે આપણે ગણિતમાં પ્રકરણ નંબર 2 એનું જે સ્વાધ્યાય 2.4 એનો પ્રશ્ન નંબર 7 બાકી છે ત્યાંથી આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 7ની રકમ કે હસન ગણવેશ બનાવવા માટે બે પ્રકારનું કાપડ ખરીદે છે. શર્ટ માટેના કાપડનો ભાવ છે 50 રૂપિયા પ્રતિ મીટર તથા પાટલૂન એટલે કે પેન્ટના કાપડનો ભાવ છે 90 રૂપિયા પ્રતિ મીટર છે. એક મીટરનો ભાવ આપેલો છે. શર્ટના પ્રત્યેક એટલે કે પ્રત્યેક શર્ટ બનાવવા માટે 3 મીટર કાપડ જોઈએ. એક શર્ટ બનાવવા હોય તો કેટલું કાપડ જોઈએ? 3 મીટર. તથા એક પાટલૂન બનાવવા માટે 2 મીટર કાપડ જોઈએ. તો આ કાપડને અનુક્રમે 12% એટલે કે શર્ટ ઉપર 12% અને પાટલૂન ઉપર 10% નફા સાથે બનાવીને વેચે છે તો તેને કુલ 36,600 રૂપિયા મળે છે. તો તેણે પાટલૂન માટે કેટલું કાપડ ખરીદેલું હશે? તો મિત્રો આપણે રકમ વાંચી એમાં જોયું કે આની અંદર શર્ટની કોઈ સંખ્યા આપેલી નથી. તો આ જે દાખલો છે ને આપણે અલગ અલગ રકમોના કેટલાક કેટલાક ભાગ કરી અને ગણીશું તો તમને દાખલો સહેલો લાગશે. તો સૌથી પહેલાં મિત્રો આપણે શર્ટ અને પેન્ટની સંખ્યા આપેલી નથી તો પહેલાં આપણે એની સંખ્યા ધારી દઈશું. તો જોઈએ મિત્રો એ લખીશું. ધારો કે શર્ટની સંખ્યા એક્સ છે. તો પહેલાં તો આપણે શર્ટની સંખ્યા એક્સ ધારી દીધી. હવે આપણે એક શર્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ છે એ લખીશું. તો એ લખી દઈશું કે માટે શર્ટ બનાવવા જોઈતું કાપડ બરાબર 3x મીટર. આ એક શર્ટનું કાપડ છે અને આ છે શર્ટની સંખ્યા આપેલી નથી. ત્યાર પછી આપણે જોઈએ આગળ કે શર્ટના કાપડનો ભાવ. હવે સંખ્યા મળી જાય પછી આપણે ભાવ શોધવો પડે. તો આ શર્ટનું કાપડ છે એટલે 3x લખી દઈશું અને 1 મીટરનો ભાવ કેટલા રૂપિયા છે? તો 50 રૂપિયા છે. તો મિત્રો હવે આપણે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર કરી દઈશું. આપણે 3 × 5 એટલે 3×5 15 થાય. એની પાછળ 0 લગાવી દઈશું અને અહીંયા એક્સ લખી દઈશું અને પાછળ લખી દઈશું રૂપિયા. બરાબર, આપણે પહેલાં શર્ટનું શોધી દઈએ ને તો પાટલૂનનું ઇઝી પડે એટલા માટે આપણે પહેલાં શર્ટનું શોધીશું. હવે આટલામાં એને શર્ટ પડે છે બરાબર, હજુ એના ઉપર નફો કમાવાનો છે 12%. તો હવે આપણે લખી દઈશું કે શર્ટ પરનો નફો બરાબર આ એની પડતર કિંમત એટલે 150 રૂપિયા એક્સ અને એની ઉપર 12% નફો ગણવાનો. એટલે નફો ગણવાનો તો આપણે ગુણાકાર કરવો પડે કે ના કરવો પડે? તો 12% છે. હવે ટકા લખીએ એટલે આપણે કુલ ટકા કેટલા હોય? 100 હોય ને એટલે આપણે નીચે 100% લખી દેવાનું. હવે જો આ 0 0 ઉડી જશે. હવે જે સંખ્યા વધી 12 અને 15નો ગુણાકાર હું ડાયરેક્ટ લખી દઉં છું, તમારે પાછળ ચેક કરી દેવાનું. તો 12 અને 15નો ગુણાકાર થશે 180x થશે અને છેદમાં વધે છે 10. તો આપણે છેદમાં લખીશું અહીંયા 10. હવે 0 0 અહીંયા ઉડી જાય છે તો શું વધશે? અહીંયા 18x રૂપિયા. તો આ જે છે એ શર્ટની ઉપર નફો કેટલો કમાય છે? ટોટલ નફા સાથે 18x રૂપિયા કમાય છે. તો શર્ટના ઉપર નફો કેટલો કમાય છે 12% પ્રમાણે? તો 18x રૂપિયા. હવે જેવી રીતે આપણે શર્ટનું શોધીએ એવી રીતે આપણે પાટલૂનનું શોધી દઈએ ફટાફટ. તો જુઓ મિત્રો હવે આપણે અહીં લખી દઈશું કે ધારો કે પાટલૂનની સંખ્યા એક્સ છે. પાટલૂન બનાવવા માટે જોઈતું કાપડ, ટોટલી પાટલૂન બનાવવા માટે પાટલૂનની સંખ્યા એક્સ છે. એક પાટલૂન બનાવવા માટે કેટલું કાપડ જોઈએ છે? 2 મીટર. એટલે અહીંયા લખી દઈશું 2x મીટર કાપડ જોઈએ. પાટલૂનનો ભાવ શોધવો હોય તો એનો ભાવ શું છે? 1 મીટરના કાપડના 90 રૂપિયા છે. એટલે 2x ની સાથે 90નો ગુણાકાર કરવો પડશે આપણે. 2x×90. તો અહીંયા જોઈ લઈએ તો 9 × 2 કેટલા થાય? 18 અને પાછળ 0 લગાવી દઈશું ને અહીંયા એક્સ લખી દઈશું, પાછળ લખી દઈશું અહીંયા રૂપિયા. તો એનો ભાવ છે. હવે એનો નફો કેટલો કમાવાનો છે પાટલૂનના ઉપર? 10%.
तो नफो कमावा माटे एनो गुणाकार कर दईशुं अहींया के 180x नफो छे 10%। हवे टका होय एटले तमने कीधुं मैं केटला लखवाना, नीचे 100 लखवाना। हवे मित्रों जोईए तो अहींया 0000 उड़ी जाय छे ने, तो शुं बचे छे अहींया तो 18x। ओके, तो आ नफा साथे मतलब पाटलून ऊपर 18x रुपया कमाय छे। हवे आपणे आगळ जोईए, હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં બંનેની વેચાણ કિંમત શોધવાની છે। જો આ પડતર કિંમત એમાં નફો ઉમેરવાનો, આ પડતર કિંમત એમાં નફો ઉમેરવાનો, એટલે પેન્ટ અને શર્ટની વેચાણ કિંમત આપણને મળી જશે। આવી રીતે જુઓ મિત્રો, શર્ટની વેચાણ કિંમત બરાબર આ પડતર કિંમત એમાં નફો ઉમેરવાનો। વેકી શોધવી હોય તો આપણે ધોરણ 7માં ભણી ગયા હતા બરાબર કે પડતર કિંમતમાં નફો ઉમેરવાનો, ખોટ હોય તો માઇનસ કરવાની। હવે આ બંનેનો તમે સરવાળો કરશો તો 168x આવશે, અને પાછળ લખી દઈશું રૂપિયા। પાટલૂનની તેવી જ રીતે આપણે લખી દઈશું કે આ પડતર કિંમત અને આ નફો છે, તો આ બંનેનો તમે સરવાળો કરશો તો 198x રૂપિયા આવશે। તો આ બંનેની આપણને વેચાણ કિંમત મળી ગઈ, આ ધારેલી વેચાણ કિંમત મળી, પણ રકમમાં તમને વેચાણ કિંમત આપી દીધેલી છે। કેટલી આપેલી છે તો 36,600 રૂપિયા વેચવાથી મળે છે। જો મિત્રો આવી રીતે શર્ટની વેચાણ કિંમત વત્તા પાટલુંની વેચાણ કિંમત બરાબર કુલ વેચાણ કિંમત, તો હવે લખી દઈએ આપણે શર્ટની વેચાણ કિંમત કેટલી છે, 168x આની છે 198x, અને કુલ વેચાણ કિંમત રકમમાં આપી દીધેલી છે 36,600 રૂપિયા। હવે મિત્રો આ બંનેનો સરવાળો કરશો તો કેટલો આવશે, 366x બરાબર 36,600 રૂપિયા, માટે એક્સ અહીંયા રહેશે ને 366 સીધા ઓલી બાજુ જશે બરાબર, 36,600 ઇન્ટુ ભાગાકારમાં લખી દઈશું 366, 366 366 અહીંયા ઉડી જશે એટલે શું વધશે અહીંયા 100, તો લખી દઈશું મિત્રો કે માટે એક્સ બરાબર 100 મીટર। હવે આપણે રકમમાં કોનું કાપડ માંગેલું છે, પાટલુંનું કાપડ માંગેલું છે ને, તો આપણે ઉપર જોયું કે પાટલુંનું કાપડ આપણે શું ધાર્યું હતું, 2x જો લખ્યું છે ને કે પાટલુન બનાવવા જોઈતું કાપડ બરાબર 2x, તો હવે આપણે લખી દઈશું કે માટે પાટલુન બનાવવા જોઈતું કાપડ બરાબર 2x, 2 ના 2 અને એક્સની જગ્યાએ 100 દુ કેટલા થાય મિત્રો, તો 200 મીટર। તો આપણો અહીંયા જવાબ મળી જાય છે, પાટલુન બનાવવા માટે કેટલું કાપડ જોઈએ, 200 મીટર। ઓકે, હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 8 સમજીએ। હરણના એક ઝુંડમાં, ઝુંડ એટલે ટોળુંમાં, અડધા હરણ જે છે એ ખેતરમાં ચરી રહ્યા છે, બાકી બચેલા હરણના 3/4 એટલે કે 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે, અને બાકીના જે 9 હરણ છે એ તળાવમાંથી પાણી પી રહ્યા છે, તો ઝુંડમાં કેટલા હરણ હશે તેની સંખ્યા શોધો। તો મિત્રો આમાં 3 વસ્તુ આપેલી છે, કેટલાક હરણ શું કરે છે ખેતરમાં ચરે છે, કેટલાક હરણ આની અંદર ઉછળકૂદ કરે છે, અને કેટલાક હરણ જે બે હરણો જે છે એની સંખ્યા આપેલ નથી। જ્યારે ત્રીજા નંબરનું જે હરણ જે છે એટલે કે પાણી પીતા હરણોની સંખ્યા અહીંયા આપેલી છે। તો સૌથી પહેલા મિત્રો આપણે શું કરીશું કે ઝુંડમાં હરણો કેટલા છે એની સંખ્યા આપણે ધારવી પડશે, તો આપણે ગણતરી કરીએ આની આગળ। તો જુઓ મિત્રો આવી રીતે લખી દઈશું, ધારો કે ઝુંડમાં હરણની સંખ્યા એક્સ છે, હવે એક કુલ સંખ્યા છે એક્સ, એમાંથી અડધા હરણ શું કરે છે, ઘાસ ચરી રહ્યા છે, તો અહીંયા લખી દઈશું કે ઘાસ ચરતા હરણની સંખ્યા બરાબર એક્સના ભાગ્યા 2, અડધા કીધા છે એટલે આપણે એક્સના ભાગ્યા 2 કરશું, ત્રીજા ભાગના કીધા હોય તો એક્સના ભાગ્યા 3 લખતા। ત્યાર પછી આપણે આગળ જોઈએ બાકીના હરણમાંથી, હવે બાકીના હરણ શોધવા પડશે પહેલાં, તો એના માટે શું કરીશું આપણે, તો એના માટે આપણે અહીંયા લખી દઈશું કે બાકી રહેલા હરણ બરાબર કુલ હરણ છે એક્સ, એમાંથી ઘાસ ચરતા હરણ કેટલા છે એક્સના ભાગ્યા 2, આમાંથી આ સંખ્યા બાદ કરી દઈશું। જુઓ મિત્રો આમાં
છેદમાં કશું નથી, એટલે બે અહીંયા લાવીશું ને એ બે ઉપર જશે, એટલે અહીંયા ટુ એક્સ થઈ જશે, અને એ ટુ એક્સમાંથી આ એક્સ માઇનસ કરીશું આપણે. છેદમાં તો બંને બાજુ બે જ રહેશે. હવે જો ટુ એક્સમાંથી એક્સ જાય એટલે શું વધે? એક્સ વધે અને છેદમાં રહેશે બે. તો જુઓ બાકી રહેલા હરણની સંખ્યા કેટલી છે? એક્સ ભાગ્યા બે. તો મિત્રો હવે આપણે ઉછળકૂદ કરતા હરણની સંખ્યા શોધવાની છે. તો એ લખી દઈશું કે ઉછળકૂદ કરતા હરણની સંખ્યા બરાબર બાકી રહેલા હરણો, અને એના કેટલા? તો બાકી રહેલા હરણોના ત્રણ ચતુર્થાંશ કીધું છે, એટલે ત્રણના છેદમાં ચાર લખી દઈશું આપણે. આ બંનેનો ગુણાકાર કરી દઈશું આપણે. જુઓ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ થઈ જશે, અને ચાર દો કેટલા થશે? આઠ. તો આ છે ઉછળકૂદ કરતા હરણની સંખ્યા. ઉપર આપણે જોયું કે ઘાસ ચરતા હરણની સંખ્યા આ બે મળી ગઈ, અને ત્રીજા નંબરની તો આપણને ખબર છે, પાણી પીતા હરણ કેટલા છે? નવ છે ને. તો એ લખી દઈશું કે પાણી પીતા હરણની સંખ્યા બરાબર નવ છે. તો આપણે ત્રણે ત્રણ હરણને ઉઠાવી લેવાના છે. અહીંયા એનો સરવાળો કરીશું. જુઓ સૌથી પહેલાં લખી દઈશું, માટે જો આ ઘાસ ચરતા હરણો, ત્યાર પછી આ ત્રણ એક્સના છેદમાં બે આઠ હરણ હતા, એ શું કરતા હતા? ઉછળકૂદ કરતા હતા, અને નવ હરણ શું કરતા હતા? પાણી પીતા હતા. તો આ ઘાસ ચરતા હરણ, આ ઉછળકૂદ કરતા હરણ, અને આ પાણી પીતા હરણ, અને બરાબર લખીશું એ કુલ હરણ, એટલે ઝુંડમાં કુલ હરણ કેટલા છે? તો બધાને થઈને સરવાળો કરવો પડે ને. હવે આપણે શીખવાડેલું છે કે અહીંયા જુઓ નવના છેદમાં કશું ન, એટલે એક લખી દેવાનો, અહીંયા એક્સના છેદમાં એક લખી દેવાનો. આ જે છેદ છે એનો પહેલાં એલસીએમ કાઢી લઈશું. તો જુઓ મિત્રો આવી રીતે આપણે જો અહીંયા એલસીએમ મેં શોધી કાઢ્યું છે. એલસીએમ શું આવે છે? આઠ આવે છે, અને આપણે જે રીત શીખવાડી છે એ પ્રમાણે આઠ જે છે એને અહીંયા ઉપર અંશ સાથે ગુણાકાર કરી દઈશું, એટલે અહીંયા આઠ લખી દઈશું. જો આ સંખ્યા એનો આઠ સાથે ગુણાકાર, આ સંખ્યા એનો આઠ સાથે ગુણાકાર, આ સંખ્યા એનો આઠ સાથે ગુણાકાર, અને આ સંખ્યાનો પણ આઠ સાથે ગુણાકાર જોઈ લઈએ. જો અહીંયા છેદ ઉડાડી દઈશું આપણે, બે એકા બે અને બે ચોક આઠ, અહીંયા આઠ આઠ ઉડી જાય છે. અહીંયા તો એક છે, અહીંયા પણ એક છે. હવે જો જે સંખ્યા વધી છે એને લખી દઈએ તો ચાર ગુણ્યા એક્સ એટલે શું આવશે? ચાર એક્સ. પછી અહીંયા લખી દઈશું આપણે ત્રણ એક્સ. ત્યાર પછી આ બંનેનો ગુણાકાર કરી દઈશું, નવ ઇઠા બોતેર, અને અહીંયા આઠ ગુણ્યા એક્સ એટલે અહીંયા લખી દઈશું આપણે આઠ એક્સ. હવે મિત્રો શું કરવાનું? જુઓ આ બંનેનો સરવાળો કરી દઈશું એટલે સાત એક્સ થશે. અહીંયા લખી દઈશું સેવન્ટી ટુ બરાબર આઠ એક્સના આઠ એક્સ. હવે મિત્રો શું કરવાનું આપણે? કે આ જે સાત એક્સ છે ને આપણે આ સાઈડ લઈ જઈશું, એટલે અહીંયા વધશે બોતેર બરાબર શું લખી દઈશું? આઠ એક્સ માઇનસ સેવન એક્સ. માટે અહીંયા શું થશે? સેવન્ટી ટુ બરાબર એક્સ, એટલે કે કુલ હરણ કેટલા છે? બોતેર હરણ છે, સેવન્ટી ટુ. હવે મિત્રો જો આનો તાળો મેળવવો હોય તો બોતેરમાંથી અડધા હરણ શું કરે છે? તો ઘાસ ચરે છે. તો અહીંયા લખી દઈશું ઘાસ ચરતા હરણ કેટલા છે? તો બોતેરના અડધા છત્રીસ થાય કે ના થાય? ઓકે, તો આપણે છત્રીસ હરણ ઘાસ ચરે છે. હવે એના કેટલા કીધા છે? બાકી જે હરણ છે, બાકી હરણ કેટલા છે? છત્રીસ. તો એના ત્રણ ચતુર્થાંશ હરણ, એટલે કે જુઓ ચાર એકા ચાર અને ચાર નવા છત્રીસ. તો અહીંયા જે ઉછળકૂદ કરતા હરણો નવ તરી કેટલા થાય? તો સત્યાવીસ હરણ છે, અને પાણી પીતા હરણ તો તમને ખબર જ છે કેટલા છે? નવ. હવે તમે આ બધાનો સરવાળો કરો તો તમને જવાબ મળી જશે બોતેર. જુઓ આવી રીતે છત્રીસ વત્તા સત્યાવીસ વત્તા નવ બરાબર સેવન્ટી ટુ. તો આવી રીતે તમારે જો તાળો મેળવવો હોય, તાળો એટલે કે તમારો જવાબ સાચો છે ખોટો એ ચેક કરવો હોય, તો તમે આવી રીતે ચેક કરી શકો છો. હવે આપણે આગળનો દાખલો જોઈએ મિત્રો. જો મિત્રો નવમો પ્રશ્ન જોઈએ, તો દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતાં દસ ગણી છે. પૌત્રી નાની હોય અને દાદાજી મોટા હોય, એટલું તો ખબર છે બધાને. જો તેમની ઉંમર તેમની પૌત્રી, પૌત્રી એટલે કે છોકરાની છોકરી ને પૌત્રી કહેવાય એમ, તો જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતાં ચોપન વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર શોધો. તો મિત્રો ચાલો આપણે આનો ઉકેલ મેળવીએ. તો જુઓ મિત્રો સૌથી પહેલાં આપણે લખી દઈશું કે ધારો કે
पौत्रीनी हालनी उम्र, पौत्रीनी हालनी उम्र एक्स वर्ष छे, कारण के पौत्री नानी एटले पहली एनी उम्र धारवी पड़े। पछी लखी दईशुं के दादाजीनी हालनी उमर केटली छे, तो 10 गणी छे, एटले 10 एक्स वर्ष छे पौत्रीनी उम्र करता। हवे शुं कीधुं छे के तेमनी उमर तेमनी पौत्रीनी उमर करता 54 वर्ष वधारे छे, बराबर। तो मित्रों हवे आपणे जुओ बन्ने बाजू दादाजीनी ज उमर लेवी पड़शे। अहीं मैं लखी जुओ दादाजीनी उमर पौत्रीनी उमर करता केटली छे 54 वर्ष, कंडीशन आपेली छे 54 वर्ष वधारे छे ऑलरेडी। આ તો અમુક ઉંમર ધારી આપણે, હવે જુઓ પૌત્રી અને દાદાજીની ઉંમર સરખી ના હોય એટલે આપણે સૌથી પહેલાં જોઈ લઈશું એ માટે કરી, અને દાદાની જે 10 એક્સ વર્ષ ઉંમર છે હાલની એ આપણે ધારી દઈશું, અહીંયા લખી દઈશું। ત્યાર પછી જે પૌત્રીની ઉંમર કરતાં 54 વર્ષ વધારે છે ને એ ઉંમર અહીંયા લખી દઈશું। આ પૌત્રીની ઉંમર અને એના કરતાં 54 વર્ષ વધારે એટલે થઈ ગઈ દાદાજીની ઉંમર। હવે બંને બાજુના પરિણામ સરખા મળી જાય છે, હવે આપણે એનો ઉકેલ મેળવીએ, બંને બાજુની સમતુલા જળવાઈ જાય છે। હવે આપણે જુઓ 10 એક્સ, આ એક્સ જે છે આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે અને 54 અહીંયા જ રહેશે, તો માટે અહીંયા લખી દઈશું કે 10 એક્સમાંથી 1 એક્સ જાય એટલે શું વધે મિત્રો, 9 વધે ને, બરાબર। અહીંયા લખીશું 54। હવે શું કરવાનું છે આપણે, તો માટે એક્સ બરાબર 54 ભાગ્યા 9 કરવાના, 9નો ગોળિયો બોલો, 9 એકા 9 અને 9 છંક 54, તો એક્સ બરાબર 6 વર્ષ। મિત્રો વિચારો હવે આપણે 6 વર્ષની ઉંમર કોની ધારી છે, તો પૌત્રીની ઉંમર ધારી છે ને, તો એ લખી દઈશું કે માટે પૌત્રીની ઉંમર એક્સ બરાબર 6 વર્ષ છે, અને દાદાજીની ઉંમર 10x બરાબર 10 ના 10, અને એક્સની જગ્યાએ શું લખીશું આપણે 6, તો 10 છંક કેટલા વર્ષ થાય, તો 60 વર્ષ। તો પૌત્રીની હાલની ઉંમર 6 વર્ષ છે અને દાદાજીની હાલની ઉંમર છે 60 વર્ષ છે, બરાબર। હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, જો અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે। મિત્રો સૌથી પહેલાં આપણે પુત્રની ઉંમર ધારવી પડશે, ત્યાર પછી લખવાનું અમરની ઉંમર 3x લખી દેવાનું, ત્યાર પછી આગળ શું લખેલું છે, જો 10 વર્ષ પહેલાં કીધું છે, ધારો કે મારી હાલની ઉંમર 30 વર્ષ હોય તો 10 વર્ષ પહેલાં મારી ઉંમર કેટલી હતી એ તમારે માઇનસ કરવા પડે હાલની ઉંમરમાંથી, તો તેમની ઉંમર કરતાં એટલે 10 વર્ષ પહેલાં તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હોય તો બંનેની હાલની ઉંમર શોધો। તો ચાલો મિત્રો આનો ઉકેલ મેળવીએ, તો મિત્રો આવી રીતે લખી દઈશું કે ધારો કે અમનના પુત્રની ઉંમર, અમનના પુત્રની ઉંમર છે કેટલી છે, એક્સ વર્ષ છે, અને અમલની હાલની ઉંમર છે તેના કરતાં 3 ગણી એટલે 3x છે। હવે બંનેની 10 વર્ષ પહેલાંની ઉંમર શોધવાની છે, તો એ લખી દઈશું કે પુત્રની 10 વર્ષ પહેલાંની ઉંમર બરાબર પુત્રની ઉંમર એક્સ હતી, એક્સમાંથી 10 બાદ કરવાના, એવી જ રીતે એ લખી દઈશું કે અમનની 10 વર્ષ પહેલાંની ઉંમર બરાબર 3x હતી, એમાંથી 10 બાદ કરી દઈશું, પરંતુ આમાં લખ્યું છે આગળ શું લખ્યું છે કે એ સમયે 10 વર્ષ પહેલાંની ઉંમર એ પુત્રની ઉંમર કરતાં કેટલી છે, 5 ગણી છે, શું છે, 5 ગણી। તો મિત્રો આમાં કશું નથી કરવાનું, તમારે ખાલી શું કરવાનું છે કે આ ઉંમર છે એ અહીંયા લખી દઈશું પહેલાં કે 10 વર્ષ પહેલાંની ઉંમર આ અમનની છે, અને એની સામે પુત્રની ઉંમર લખીશું આપણે એક્સ માઇનસ 10, પણ પુત્રની ઉંમર કરતાં 5 ગણી છે। હજુ સમીકરણની સમતુલા જળવાતી નથી, બંને બાજુના પરિણામ સરખા નથી, એટલે અહીંયા 5 કરીશું ને તો બંને બાજુના પરિણામ સરખા થશે, બરાબર। પુત્રની 5 ગણી ઉંમર એ 10 વર્ષ પહેલે કે 10 વર્ષ પહેલાં પુત્રની એની જે પુત્રની 5 ગણી ઉંમર એ અમનની 10 વર્ષ પહેલાંની ઉંમર થશે। હવે મિત્રો આગળ આપણે એનો ઉકેલ મેળવીએ,
तो 3x माइनस 10 बराबर 5 गुणे एक्स एट 5x, 10 पंचा 50। हवे शू करीशू फटाफट, तो जुओ 3x सॉरी आपणे माइनस 10 अहीं राखीशू અને આ માઇનસ 50 છે ને આપણે આ સાઈડ લઈ દઈએ એટલે પ્લસ 50 થઈ જશે, પછી આ 5x છે ને અહીંયા રાખીશું અને 3x પ્લસ છે ને આ સાઈડ લઈ દેશું એટલે માઇનસ 3x થઈ ગયા। હવે જો 50માંથી 10 જાય એટલે કેટલા વધે, 40 વધે, અને 5x માંથી 3x જાય એટલે કેટલા વધે, તો 2x વધે। હવે આ 2 છે એ સીધા 40ના છેદમાં જશે એટલે 40/2 થઈ જશે બરાબર એક્સ, 2 × 2, 2 × 2 = 4 એટલે કે 20 × 2 = 40। તો અહીંયા આવી જશે જવાબ પડો એક્સ બરાબર 20। હવે આપણે એક્સ કોની ઉંમર ધારી હતી, તો પુત્રની ઉંમર ધારી હતી, તો એ લખી દઈશું કે માટે કે અમનના પુત્રની હાલની ઉંમર એક્સ બરાબર કેટલી છે, તો 20 વર્ષ છે। કેટલી છે, 20 વર્ષ। અને અમનની ઉંમર, હવે કોની ઉંમર લખીશું આપણે, અમનની ઉંમર 3x ધારી હતી ને આપણે, તો 3 ના 3 લખવાના અને એક્સની જગ્યાએ 20 લખીશું આપણે, તો 20 તરીકે કેટલા થાય મિત્રો, 60 થાય। તો આવી રીતે મિત્રો આપણે આનો ઉકેલ મેળવ્યો। તો આશા રાખું છું મિત્રો કે આપને જે પણ મેં અહીંયા દાખલાઓની સમજ આપી એમાં તમને સંપૂર્ણ સમજ મળી હશે। જો વિડીયોમાં ન સમજ પડે તો આ વિડીયોને 2 થી 3 વખતે જુઓ, ત્યાર પછી મોઢે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરો। તો મળીએ મિત્રો 2.5 ની અંદર। જય હિન્દ, જય ભારત।